धरमपुर तालुका पंचायत ने योजायेली सामान्य सभा में अपक्ष सभ्य कल्पेश पटेले सूचित डेम ने लई अने डेम हटावना पोस्टर पहेरी जमीन पर बेसी अने अरोखो विरोध नोंधावता सभा में गरमटो जोवा मळ्यो हतो अने तालुका पंचायत द्वारा आदिवासी ने बचावा माटे ठराव प्रसार करवानी मांगणी कराई हती। धरमपुर तालुका पंचायत प्रमुख रमीलाबेन गावित अध्यक्षता में योजायेली सभा में सूचित डेम सामे विरोध दर्शावता डेम हटावो जंगल बचावो डेम हटावो आदिवासी बचावना पोस्टर धारण करी अपक्ष सभ्य कल्पेश पटेले जमीन पर बेसी अने दर्शावेला विरोध ने लईने प्रमुख अने टीडीओ एसएन गावित रजूआत करवा जणावी अने खुर्शी पर बेसवा विनंती करी हती। जो कि त्यारबाद अपक्ष सभ्यए तेमना प्रश्नों सांभळवा प्रमुख ने विनंती करी साथे 13 गामना आदिवासीओनो प्रश्न छे तेम जणावी नदी जोडाण योजना बंध करवा मरगमाळमां स्मशान भूमि बनावा मरगमाळनी दिव्यांग बहेनने आंगणवाड़ी भर्तीमां कथित अन्यायने लईने नोकरी आपवा नरेगाना कामो चालू करवा सहितना विविध प्रश्नोनुं वांचन करी निराकरण लावा लेखित रजूआत करी हती। एक मिनिट આદિવાસી 13 ગામો નો સવાલ છે એટલે પ્રમુખશ્રી ને ખાસ વિનંતી કે મારે ખાલી 5 મિનિટ આપો મારે ખાલી જે રજૂઆત છે સાંભળી લો આદિવાસીઓને વિસ્થાપિત અને આદિવાસીઓને સાચવેલ જંગલો ખતમ કરવાની યોજના તાત્કાલિક બંધ કરવી જોઈએ। આ બાબતનો આપણે તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ કરી સરકારશ્રીને મોકલજો એવી મારી ખાસ માંગણી છે। જેને મંજૂર હોય ઠરાવ કરીને તમારા પુત્ર કરો નહીં મંજૂર હોય સભ્યો તો નહીં કરશો। ધરમપુર તાલુકાના મરગમાળ ગામે આવેલ સ્મશાન ભૂમિ જે ખૂબ જ જર્જરિત હાલતમાં હોય જેની ત્યાંના જેથી ત્યાંના મારા ગરીબ આદિવાસી લોકો નદી કાંઠે અંતિમ ક્રિયા કરવા માટે મજબૂર બન્યા છે। આ બાબતે ગામ પંચાયતમાં ઠરાવ બી કરવામાં આવ્યો છે। જે મૃતકના પરિવાર પાસે રૂપિયાની સગવડ હોય એ ધરમપુર લઈ જાય છે તો મારા ગરીબ આદિવાસી લોકોનું શું જેથી આપણી તાલુકા પંચાયતની કોઈ પણ ગ્રાન્ટમાંથી સ્મશાનભૂમિ તાત્કાલિક બનાવવામાં આવે। તાલુકા પંચાયત કચેરીમાં ચૂંટાયેલ પ્રતિનિધિને પણ પોતાના કામ માટે આપણી તાલુકા પંચાયતના કર્મચારીઓ 4-5% ખોડાવે છે તો સામાન્ય માણસનું શું કર્મચારીઓ કામ કરતા હશે એ પણ એક સવાલ છે। ગરીબ આદિવાસી સમાજને જો ધક્કા ખવડાવ્યા તો એ ચલાવી લેવામાં આવશે નહીં જેની તમામ અધિકારીઓ નોંધ લે। ધરમપુર તાલુકામાં વાસ્મો દ્વારા થયેલ કામગીરીમાં પ્રાથમિક દ્રષ્ટિએ જોતા ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે જે બાબતે વાસ્મો પાસે માહિતી માંગેલ હતી પરંતુ આજ દિન સુધી મળ્યો નથી જેથી પ્રમુખશ્રીને વિનંતી કે એમની પાસે માહિતી માંગે। ધરમપુર તાલુકામાં શ્રમયોગીના જે ફોર્મ ભરવામાં આવેલા છે એ કેટલા લોકોને ચૂકવણી થઈ અને ન થઈ હોય તો ક્યારે કરશો અને ન કરો તો અમારા આદિવાસી લોકોએ જે પોતાનો રોજગાર બગાડી 3-4 દિવસ કાગળ એકઠા કરવામાં સમય બગાડ્યો હતો એનું વેતન પૂરું પાડો।